જે બાળકો આપણે ચેપ્ટર 10 નો છેલ્લો ટોપિક નો છેલ્લો જે વિડિયો છે છેલ્લો જે મુદ્દો છે એ આપણે રહી જાય છે મતલબ એ ચેપ્ટર 10 નો રહી ગયો હતો એટલે એને આપણે અહીંયા 6 તારીખ ના વિડિયો તરીકે લઈ લઈશું અને 16મું ચેપ્ટર જે રનિંગ છે એની માત્ર આપણે ઋતુ પરિવર્તન શા માટે થાય છે ત્યાં સુધી જોયું છે એટલે ચેપ્ટર 10 નો છેલ્લો વિડિયો જે છે તે રહી જાય છે એને આપણે કમ્પ્લીટલી કરી લઈશું અને ત્યાર પછી ચેપ્ટર નંબર 16 તરફ જઈશું જ્યાંથી બાકી છે ત્યાં સુધીથી તો જોઈએ કે શહેરી સ્વશાસનની સંસ્થાઓ શહેરી સ્વશાસનની સંસ્થાઓ આજે શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે તેમાં આપણે ગ્રામ્ય કક્ષાની શાસન વ્યવસ્થાને સમજી ગયા છે એવી જ રીતે અહીં પણ ત્રિસ્તરીય બાબતને લાગુ પડે છે અને તે ત્રિસ્તરીય બાબતને કઈ રીતે લાગુ પડશે એ વાતને ધ્યાનમાં રાખીને સમજીશું તો જોઈએ બંધારણમાં 74માં સુધારાથી અહીંયા ધ્યાન આપવાનું થશે બાળકો કે બંધારણના સુધારા તરીકે 74માં સુધારાથી તો 74 એટલે એકંદરે જે તે કાયદાની બંધારણ જે છે એ બંધારણની જે તે કલમનો ચોક્કસ ખ્યાલ પ્રમાણે 74મો કાયદો જે બન્યો અને તેમાં શહેરી સ્વશાસનની સંસ્થાગત બાબતોને મહત્વ આપવામાં આવ્યું છે તો સમજીએ વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવે છે અને એ રીતે જોતા પ્રથમ સ્તરે નગરપાલિકા દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજા એકમ તરીકે મહાનિગમ જેને મેગા સિટી તરીકે ઓળખવામાં આવે છે આપણને ખ્યાલ છે કે ભાઈ 1 લાખ સુધીની સંખ્યા નગરપાલિકા 1 લાખથી વધુ મહાનગરપાલિકા 5 લાખ ને પાર તો મેગા સિટી તરીકે ઓળખવામાં આવે છે આજે વિશ્વના દેશો ભારત દેશના કેટલાક એવા રાજ્યો કેટલાક એવા શહેરો કે જે મેગા સિટી તરીકે વિકસી રહ્યા છે કહેવાનો મતલબ શું કે એની જે સંખ્યા છે નગરપાલિકા મહાનગરપાલિકા અને મેગા સિટી તો આજે એની સમય પ્રમાણે જે અવધિ છે તો એ પ્રમાણેની સંખ્યાના આધારે એને નક્કી કરવામાં આવે છે અને જે તે સંખ્યાના આધારે તે સ્વશાસનને ચોક્કસ નગરપાલિકા મહાનગરપાલિકા કે મહાનગરપાલિકાની રીતે મેગા સિટી તરીકે ઓળખાવી શકાય જે 74માં બંધારણના સુધારા પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જે આપણે યાદ રાખવાનું થાય છે બાળકો તો જોઈશું આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતા મેયર કહેવાય તો આપણને સામાન્ય રીતે પ્રશ્ન પૂછે કે મેયર કોને કહેવામાં આવે છે હવે જેવી રીતે ગામમાં સરપંચ બરાબર તાલુકા વિકાસ અધિકારી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ તેવી રીતે જે તે મોટા શહેરોમાં એક મેયરની નિમણૂક કરવામાં આવે છે અને તે પણ ચોક્કસ ચૂંટણી પદ્ધતિને આધારે થાય છે તો આપણને પ્રશ્ન પૂછી શકે કે મેયર કોને કહેવામાં આવે છે અને ક્યાં જોવા મળે છે તો આપણે લખી શકીએ કે ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય એટલે નગરપાલિકા મહાનગરપાલિકા અને મેગા સિટી ત્રણેય રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના એટલે અહીં ત્રણેય નગરપાલિકા મહાનગર અને મેગા સિટીને ધ્યાનમાં રાખીને અહીં જેને શું પ્રાપ્ત થયું હોય બહુમતી પ્રાપ્ત થઈ હોય બહુમતી પ્રાપ્ત થઈ હોય અને એ જે બહુમતી પ્રાપ્ત થઈ હોય તેવી વ્યક્તિ ત્રણેય પાંખના એટલે આ ત્રણેયના બહુમતી પ્રાપ્ત થઈ હોય તેવા વ્યક્તિને મેયર તરીકે નિમણૂક કરવામાં આવે છે પણ ચોક્કસ ચૂંટણી પદ્ધતિના આધારે અને વિવિધ સમિતિના ચેરમેનો અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટર હોય છે વોર્ડવાર એટલે જેવી રીતે આપણે સામાન્ય રીતે ગામના સરપંચના અન્ય સભ્યો હોય છે એવી રીતે આમ વોર્ડ આધાર પર જુદા જુદા
કોર્પોરેશન ના વોર્ડ આધારિત શું હોય છે, સભ્યો હોય છે, અને તેની તેના બહુમતીમાં જે વધારો થાય અને તે થકી આ મેયર નિમણૂક થાય છે બહુમતી પાંખના વડાત્રી તરીકે, પણ જે એકંદરે ત્રણેયનો સમાવેશ થયેલો હોવો જરૂરી છે. બીજી વાત કે વોર્ડ દીઠ કોર્પોરેટરની સંખ્યામાં સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિની બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. એનો મતલબ શું થયો કે આ ત્રણેય પાકની આ જે માળખાગત બાબત છે નગરપાલિકા અને મહાનગરપાલિકા, તો એમાં સ્ત્રીઓ માટેની અલગ, સ્ત્રીઓ માટેની અલગ, અને સાથે સાથે જેને આપણે જનજાતિ કેટેગરીમાં આવતા હોય, અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં આવતા હોય એવી અનામત બેઠક પણ અલગથી શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. ખાસ ધ્યાન આપશો, અનામત બેઠક સ્ત્રીઓ માટે અને એવા અનુસૂચિત જાતિ અને જનજાતિ જેવા જે લોકો છે એમના માટે પણ. વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. સીધી વાત છે કે અહીં જેતેની જવાબદારીને સંપૂર્ણ રીતે જળવાવવી જોઈએ. પછી કોઈ એક વોર્ડ આધારિત વ્યક્તિનું કામ યોગ્ય ન હોય તો તેનો ફટકો મેયર એટલે કે અહીં જેતે સભ્યોને કે વોર્ડવાર સભ્યોને પડે જ છે. એટલા માટે તેની જવાબદારીને આધીન રહીને એ કાર્ય પૂર્ણ કરેલું હોવું જોઈએ કે થયેલું હોવું જોઈએ. બીજું, હવે આપણને પૂછે કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, મેગા સિટી હોય, તો તેમાં કયા પ્રકારના કાર્યો આ સભ્યોએ ફરજ રૂપે બજાવવા પડે છે, તો એના માટેના તમામ જે સરકારી કામો છે, તમામ જે સવલત દીઠ કાર્યો છે એ કયા કાર્યો, તો એને બાળકો આપણે અહીંયા ધ્યાનમાં રાખીશું, જેના નામ છે નગર આયોજન. એટલે સંપૂર્ણ નગર, એટલે દાખલા તરીકે અમદાવાદ શહેર છે, તો અમદાવાદ શહેરનું સંપૂર્ણ રીતે આયોજનબદ્ધ રીતે બાંધકામ કે ચોકસાઈ કે બધી જ બાબતો સાફ સુથરી હોવી જોઈએ, જેમ કે ગટર યોજના, પાણી માટેની લાઈનો, એ સિવાય તમામ પ્રકારની વીજ વ્યવસ્થા, રસ્તાઓ, આ બધી જ બાબત અમદાવાદ શહેરને લાગુ પડે છે, તો એ અમદાવાદ શહેર આખું આયોજનબદ્ધ રીતે એક નગર તરીકે હોવું જોઈએ એવો ખ્યાલ એની સાથે વિકસાવ્યો છે. બીજું એ કે જમીન સંપાદન, દાખલા તરીકે જમીન જે છે એમાં આપણે એવું કહીએ છીએ કે આ જગ્યા એટલે સરકારી જમીન, તો એવી જે જમીનો છે એવી જમીન ઉપર જ ખોટી રીતે બાંધકામ થયેલા હોય, બિનજરૂરી વસવાટો હોય, તો એ જગ્યા દૂર કરીને એને માટે ચોક્કસ સ્થળાંતરિત કરાવીને યોગ્ય રહેઠાણની લાયક બનાવીને એ જગ્યાનો ઉપયોગ એક સરકારી જમીન તરીકે થાય તેવી બાબત. બીજું, રસ્તાઓ, પુલો, ફ્લાયઓવર. આપણે જાણીએ છીએ કે શહેર હોય કે મહાનગરપાલિકા હોય ત્યાં વસ્તીની માત્રા કેવી છે, ગીચ હોવાની જ, એટલે ત્યાં રસ્તા, પુલ, ઓવરબ્રિજો એમનું બાંધકામ ચોક્કસપણે વિકસિત જ હોય છે કે સારામાં સારું કાર્ય થયેલું હોવું જરૂરી છે, અને તોને તો જ તે પૂર્ણ થઈ શકશે. બીજું, બ્રિજનું નિર્માણ જરૂર પડે ત્યાં ઓવરબ્રિજોને લઈ જવામાં આવે, એની ચોક્કસ લંબાઈને વધારવામાં આવે, એના અન્ય ફ્લાઇંગ જે રસ્તાઓ છે, ફાટાઓ છે, એમાં વધારો કરવાની જરૂર પડે છે. જેમ જેમ લોકોને મુશ્કેલીઓ લાગે છે, જેમ જેમ ટ્રાફિક સમસ્યા જેવી સમસ્યાઓ નડે છે, તો તેવા સંજોગોમાં આ બધું વિચારવાનું કામ નગર આયોજન તરીકે આ આમનું હોય છે. પાણી પુરવઠાનો પ્રબંધ, પાણી દરેક લોકો સુધી પહોંચે, ચોખ્ખું પીવાનું પાણી મળે અને સ્વચ્છ જગ્યાને આધીન રહીને પહોંચે એવા પ્રકારની પ્રબંધતા હોવી જરૂરી છે. બીજી એ વાત કહી કે સફાઈ ગટર વ્યવસ્થાનો પ્રબંધ, કારણ કે આપણે જોઈએ છીએ કે નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એમાં સફાઈની વ્યવસ્થા પણ આજે પણ ચોક્કસ અને પદ્ધતિસર જોવા મળે જ છે, પણ એની સાથે જે તે મહાનગરપાલિકામાં આજે આપણે બે પ્રકારના કચરાને ભેગા કરતા જોઈએ છીએ, એક સૂકો કચરો અને એક ભીનો કચરો, મતલબ જે એકંદરે ઉપયોગમાં લેવાયેલો, જે વિનાશ પડતો હોય એવો, જેથી કરીને શહેરને ચોખ્ખું રાખી શકાય.
બીજી એ વાત કરી કે મકાનોનું નિર્માણ, ખાસ કરીને મકાનોનું નિર્માણ એવી રીતે હોવું જોઈએ કે જ્યાં જગ્યાનો બચાવ ન થાય, હવા ઉજાસ જળવાઈ રહે, ગીચતાનું પ્રમાણ કે ટ્રાફિક સમસ્યાને નડતરરૂપ ન બને એ પ્રકારના મકાનોની બાંધકામ હોવી જોઈએ અને ત્યાં સુધી જવા માટે રસ્તાનું નિર્માણ પણ હોવું આવશ્યક છે. બીજી એ વાતની નોંધ લીધી છે કે પર્યાવરણ સુવિધા, અગ્નિશામક સેવા, દાખલા તરીકે કોઈ વખત આગ જેવી ઘટના બને છે તો આગ લાગે છે તે સમયે જો રસ્તાઓનું બાંધકામ ન હોય, ત્યાં સુધી વાહન જઈ ન શકતું હોય તો તેને ઓલવવું કે દૂર કરવું એટલું સરળ હોતું નથી. એટલે માટે અગ્નિશામક સેવા પણ તે નગરપાલિકામાં હોવી જોઈએ, કારણ કે જેમ ટ્રાફિક વધુ, જેમ ગીચ વસ્તી વધુ, તેમ તેમ આવી સમસ્યાઓ સર્જાવાની શક્યતાઓ રહે છે. પર્યાવરણ સુવિધા, પર્યાવરણને નુકસાન ન થાય એ પ્રકારની ત્યાં છણાવટ હોવી આવશ્યક છે. બીજી એ વાત પણ કહી કે શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, ત્યાં અમુક અંતરે જેમ જેટલી ગીચ વસ્તી છે તેટલી બાળકોની સંખ્યા વધશે, એટલે શિક્ષણ માટે શાળા, કોલેજ, પ્રાથમિક, વર્ગશાળા કે અન્ય પ્રકારના શિક્ષણની સવલતોને આધીન હોવી આવશ્યક બનશે. બીજી એ વાત કરી કે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક તેમજ મનોરંજન સ્થળો, દાખલા તરીકે આપણે જોઈએ છીએ બાગ બગીચાઓ, રસ્તાઓ, તળાવો, એની સાથે સાથે શિક્ષણ માટેના હોલ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના જુદા જુદા જ્ઞાતિ કોમ આધારિત ગુજવાતા પ્રસંગો, એ બધા માટે પણ જગ્યા હોવી આવશ્યક છે. એ શહેરી વિકાસ, સ્મશાન ગૃહો, કબ્રસ્તાનોનો વિકાસ, કારણ કે એની પણ ચોક્કસ અલગથી જગ્યા નક્કી થયેલી હોવી જોઈએ. આજે તો આપણે જોઈ શકીએ છીએ દરેક ગામમાં, દરેક તાલુકાના સેન્ટરમાં ચોક્કસ પદ્ધતિસર સ્મશાન ગૃહો કે કબ્રસ્તાનોની ગોઠવણ હોય જ છે, કારણ કે દરેક વ્યક્તિ દરેક જગ્યા આપવા માટે તૈયાર હોતા નથી, એટલે આવા પ્રકારની જગ્યા ચોક્કસ રીતે ત્યાં નક્કી થયેલી હોય છે. અને તેની સાથે તેનો નિભાવવા, એટલે તે ચોક્કસપણે કાર્યરત છે કે નહીં, હાવ બિલકુલ પડતર અવસ્થામાં ન હોવું જોઈએ એ રીતે તે કામ થતું હોવું જોઈએ. એ સિવાય ઝૂંપડપટ્ટી વિસ્તાર, સ્લમ વિસ્તાર, નાબૂદી જેવા લોકોના સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે છે. ટૂંકમાં નગરપાલિકા હોય કે મેગા સિટી હોય અથવા તો મહાનગરપાલિકા હોય, દરેક કામ પોતાના સ્વશાસન, પોતાના શહેરને તંદુરસ્ત બનાવવા માટે, લોકોની આજીવિકાને ચોક્કસ ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના કાર્યોની મહત્વતા અર્પે છે અને એવું કાર્ય કરે છે. એ સિવાયની વાત કરી છે બાળકો, જે કાર્યો લોકો પાસેથી સખાવતો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, ખાસ યાદ રાખજો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, જે પી પબ્લિક, પી પ્રાઇવેટ, પી અને પાર્ટનરશીપ પી, જે એકંદરે ક્યાં લાગુ પડે છે તો આ રીતે નગરપાલિકા મહાનગરપાલિકામાં પીપીપી ના ધોરણે કામ કરવામાં આવે છે. કોના માટે ઉપલબ્ધિ હોય છે? લોકો માટે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ, બધા જ લોકો તેનો ઉપયોગ કરી શકે. દાખલા તરીકે આપણે જોઈએ કે રેલવે સ્ટેશન છે, બસ ડેપો છે, બગીચો છે, મનોરંજન છે, જાહેર સ્થળ છે, એ બધી જ વસ્તુઓ આ ધોરણે કામ કરે છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ પીપીપી ના ધોરણે કાર્યરત હોય છે. આગળ જઈએ બાળકો, એટલે પીપીપી નું પૂરું નામ લખો તો આ વાતને આપણે લખવાનું થાય છે. ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલ કરવેરાને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે ધોરણ 6 માં આપણે ભણી આવ્યા છે બાળકો કે તમામ પ્રકારના જે કરવેરા ઉઘરાવવામાં આવે છે, વેરા વસૂલવામાં આવે છે, ટેક્સ જે લેવામાં આવે છે, એ ટેક્સનો ઉપયોગ સરકાર શાના માટે કરે છે? તો આપણી પાસેથી લીધેલ ટેક્સ જે છે એ સરકાર પોતાના પ્રદેશમાં
सरकारी वस्तुओ बनावा माटे करे छे, जेथी करीने तेनो आपणे जाहिर मिलकत तरीके बधा ज लोको तेनो शुं करीए छे उपयोग, पछी रस्तो होय, बगीचो होय के रेलवे के बस डेपो होय, तो एमनो उपयोग जे छे ते दरेक लोको करी शके। महानगरपालिकामां ના વહીવટા પાથના વડા જે છે એ મ્યુનિસિપલ કમિશનર હોય છે, ખાસ યાદ રાખજો મહાનગરપાલિકાના, ખાસ ધ્યાન રાખજો મહાનગરપાલિકાના જે વડા હોય છે જે કયા નામથી ઓળખાય છે, તો મ્યુનિસિપલ કમિશનર, મ્યુનિસિપલ કમિશનરના નામથી, તથા તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, મતલબ શું જુદા જુદા કાર્ય, દાખલા તરીકે રસ્તાઓ બને છે, પાણી માટેની ગટરોનું કામકાજ થઈ રહ્યું છે, તો એના માટેના ચોક્કસ નિષ્ણાતની એવા ઝોનલની રચના કરવામાં આવી છે, જે જુદા જુદા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને કાર્યરત કામ કરે છે। અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે, કારણ કે દિવસે દિવસે એક નવો ઓપ્શન, નવું કામ ઉપાડેલું હોય છે, અને જેમ ત્યાં આપણે જોઈ ગયા કે ભાઈ વસ્તી વધુ તેમ તેમ જરૂરિયાતો શું થતી જાય છે, ઉદ્ભવતી જાય છે, તેમ તેમ એની સાથે સમસ્યાઓ જોડાતી જાય છે, એટલે કામ હંમેશના માટે સતત ને સતત રહે છે અને કાર્યશીલ હોવું જરૂરી છે। જો ચૂંટાયેલા પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થે કાર્યો થાય ત્યારે શહેરો વિકાસ પામે છે, ખાસ ધ્યાન રાખશો શહેરો વિકાસ પામે। જો આ બધા જ ઝોનલ ઓફિસરો, મ્યુનિસિપલ કમિશનર અને બધા લોકોનો જો સહકાર મળે અને સહકારપૂર્ણ કાર્યને મહત્વ આપે, તો તમામ પ્રકારના કાર્યો સરળતાથી ઉપાડી શકાય। તો આ થઈ બાળકો શહેરી સ્વશાસનની સંસ્થાઓ, જે આપણે બ તરીકે જોવાની છે, આપણે અ તરીકે જોઈ ગયા ગ્રામ્ય સ્વશાસનની સંસ્થાઓ, જે એના પહેલા લેક્ચર પ્રમાણે આપણે ભણી ગયા છે। હવે જોઈશું બાળકો ન્યાયતંત્ર, એ પણ આપણે ધોરણ 8 પ્રમાણે ભણતા આવ્યા છે કે ન્યાયતંત્ર કોને કહેવાય, તો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના ત્રણ અંગો છે, અને એ ત્રણ અંગો દીઠ ન્યાયતંત્રનું કાર્ય શું છે, તો ત્રણેયની કામની વહેંચણી ધ્યાનમાં રાખીને જે વ્યક્તિ કાયદાને અનુસરતો ન હોય તો તેને દંડ કે સજા ફટકારવાનું કામ જે છે તે ન્યાયતંત્ર કરે છે, અને ન્યાયતંત્ર આ શબ્દો પર આધારિત છે, નિષ્પક્ષ, તટસ્થ, સ્વતંત્ર અને કેવી રીતે કામ કરશે, તો આ સિદ્ધાંત ઉપર કામ કરે છે તે વાતને આપણે અહીંયા સમજવાનું છે। ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોનો સ્વીકારવામાં આવ્યા છે, પણ એ આદર્શો સફળ ક્યારે બને, જ્યારે બધા જ લોકો ન્યાયને ચોક્કસ પદ્ધતિને અનુસરે, જીવવા માટે અનુસરે ત્યારે, જે થકી સૌને વિકાસની સમાન તક, ભારત દેશમાં સમાન તક મળે છે, જે આપણે ચેપ્ટર 9 પ્રમાણે ભણી ગયા છે, સૌ સાથે સમાન વ્યવહાર, મતલબ ઉચ્ચ નીચનો કે વ્યવસાયિક દ્રષ્ટિએ કોઈ ભેદ નહીં, દ્વારા શોષણ વિહીન ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં સ્વીકાર્યું છે। જો શોષણ થશે તો શું થશે, દરેક લોકોનું સમાનતાનું જે નિખાલસતા છે, નિયમિતતા છે, એ જળવાતી નથી, ઉચ્ચ નીચના જે ખ્યાલો છે એ હંમેશને માટે શું થવાના, ટકી રહેવાના, એટલે કેવું સમાજ બને, તો શોષણ વિહીન, શોષણ વગરનો સમાજ બને। એની સાથે રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે, આપણે જોયું કે ભાઈ કાયદો બને છે, ખરડો કાયદો બને છે, પણ એ ખરડો કાયદો બન્યા પછી પાલનમાં આવવું જોઈએ, અને પાલન કરવાનું કામ તે આ ન્યાયતંત્ર કરે, જો પાલન ન થાય તો સીધી વાત છે કે સજા અને દંડનો આધાર બનવો પડે, એટલે લોકોમાં સાચી બાબતનું એક ચોક્કસ મહત્વ ખીલે, ઉદ્ભવે એટલા માટે। બીજી વાત એ કરી કે ના કોઈ, જો કોઈ નાગરિક એ કાયદાઓને ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે, જે આપણે સમજીએ છીએ, આ વાત કદાચ પ્રશ્ન કારણ પૂછે
કે ન્યાયતંત્રનું કાર્ય છે દંડ અથવા સજા કરવાનું કેવી રીતે, તો આપણે સમજાવી શકીએ છીએ. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. કેમ? તો કાયદો છે જો આપણે અમલમાં રાખશું તો આપણા માટે કોઈ સજા નથી, પણ એને અમલમાં ન લઈશું તો આપણા માટે કાનૂન બની ગયું અને એના માટે આપણને શું પ્રાપ્ત થાય છે, શું મળે છે? તો સજા અથવા દંડ. એટલા માટે દેશનો કાનૂન છે, ન્યાયતંત્ર એ દેશનું શું છે, કાનૂન છે એમ કહેવાય. જે લોકો એનું પાલન કરે છે, જે લોકો એનું સ્વીકાર કરે છે, તે લોકો માટે કાયદો નથી. કાયદો નથી મતલબ એના માટે ફરજ પાલનતા થઈ ગઈ. પણ જે લોકો સ્વીકારવા તૈયાર નથી કે પાલન કરતા નથી, તેના માટે કાનૂન બની રહે છે. દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રે કરવાનું છે. કારણ કે એનું કાર્ય જ એ છે. લોકો એનો અનાદર કરે છે, ભંગ કરે છે કે સ્વીકાર કરે છે, એ જોવાનું કામ ન્યાયતંત્રનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે. સુસંગત એ પણ નિયમની અંડરમાં હોવું જોઈએ, નિયમની અંદર હોવું જોઈએ. નિયમ બહારની રીતે કાયદાનું પાલન ન કરી શકાય એ પણ ચકાસવાનું કામ ન્યાયતંત્ર કરે જ છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય, એટલે જોડાયેલું જોડાણની રીતે ન હોય, તો તે એ કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ ઠેરવી શકે છે. મતલબ શું કે આ કાયદાનું નિયમન બંધારણમાં નથી, સ્વીકાર્ય નથી, એવું કોણ ઠેરવે છે? તો બંધારણની રીતે ન્યાયતંત્ર ઠેરવે છે કાનૂનના નજરિયામાં. હવે આપણે અહીંયા સમજીશું કે ભારત દેશમાં 29 રાજ્યો છે અને 29 રાજ્યો ભેગા મળીને એક દેશ બન્યો, એટલા માટે ભારતને આપણે એક સમવાયી તંત્ર વાળું રાજ્ય કહ્યું છે. સમવાયી તંત્ર ધરાવતો દેશ કહ્યો છે, જેના માટે વાક્યની રીતે આપણે ચાર લીટીનો પેરેગ્રાફ સમજીએ કે સમવાયી તંત્રમાં ઘટક રાજ્યો, ઘટક એટલે એક પછી એક આવી રીતે 29 રાજ્યો ભેગા મળીને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યોનું વિભાજન કરવામાં છે. કેન્દ્ર સરકારના કાર્યો અલગ છે અને જે તે રાજ્ય સરકારના કાર્યો અલગ છે, એ રીતે વિભાજન વહેંચાયેલું છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે છે. કારણ કે સત્તા સ્થાને હોવા છતાં એ સત્તાનો અનાદર ન કરી શકે, એના વર્ચસ્વમાં રહીને જ કામ કરવું પડે છે. એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરી નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. એટલે એકબીજા, દાખલા તરીકે ધારાસભાનું કાર્ય છે એ કારોબારી ન કરી શકે, કારોબારીનું કાર્ય ધારાસભાનું, એ બધું જોવાનું કામ છે તે ન્યાયતંત્ર કરે છે. કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઉભા થાય ત્યારે તેનું નિરાકરણ કરે નહીં, નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. દાખલા તરીકે આમાંથી કોઈ એવો મોટો પ્રશ્ન ઉદભવ્યો કે જે સમાધાન ન કરી શકે, તો તેવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલતનો આશરો લઈ શકાય છે, જે તે રાજ્ય આધાર લે છે. ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી અને સળંગ, આપણને એવું કહ્યું કે ભારત દેશનું જે ન્યાયતંત્ર છે એક સરખું છે, એક સૂત્રથી બંધાયેલું છે અને સળંગ રીતે વર્ણવિત બધા માટે સમાન છે. બીજા શબ્દો છે, રૈખિક વ્યવહાર તંત્ર છે, મતલબ બધા માટે એક જ રીતે લાગુ પડે છે, એ ધનિક વ્યક્તિ હોય, તવંગર વ્યક્તિ હોય કે સામાન્ય વ્યક્તિ હોય. ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યની અદાલતો, વડી અદાલતો, એની નીચે જિલ્લાની અદાલતો અને એની નીચે ટ્રાયલ કોર્ટ. એ સિવાય કોઈ જમીન બાબતનો પ્રશ્ન હોય, લગ્ન જેવો પ્રસંગ હોય તો તેના માટે દીવાની દાવા અને મારામારી ખૂન જેવા પ્રકારના પ્રશ્નો હોય કે કેસ હોય તો તેના માટે ફોજદારી દાવા લાગુ પડે છે. અને આ રીતે અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે. તો આ થયું બાળકો ન્યાયતંત્ર, અને જે આપણે ચેપ્ટર નંબર 10 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને ચેપ્ટર નંબર 10 ના કેટલાક સવાલો જે છે
તમને હવે પછીના લેક્ચર પ્રમાણે એક એક એમાં ઉમેરતા જઈશું, એક બે પ્રશ્નને ઉમેરતા જઈશું. હાલ જેટલું લેશન આવે એટલું પૂરતું ધ્યાન રાખીને રેડી કરીને લખવાનું છે. તો અહીં ચેપ્ટર 10 ને આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચર પ્રમાણે આપણે 16માં ચેપ્ટરને બાકી ત્યાંથી લઈને આગળ વધીશું. થેન્ક યુ.